છે આપણું યુટ્યુબ ચેનલ એજ્યુ વિદ્યાર્થી મિત્રો આપણે એક સિરીઝ ચાલુ કરી હતી પાઠ્યપુસ્તક આધારિત કવિ અને લેખક પરિચય જેમાં આજે આપણે પાર્ટ થ્રીની ચર્ચા કરીશું અને આજે ધોરણ સાતના સત્ર એકની ચર્ચા કરીશું જેમાં તમામે તમામ સાહિત્યકારને લઈ લઈશું તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલું પાઠ છે કે ભાઈ આજની ઘડી છે રણી યામણી તો તેના લેખક કોણ છે નરસિંહ મહેતા છે કોણ છે નરસિંહ મહેતા તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો ક્યાં આગળ તળાજા આગળ તેમના તેમના વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે નરસિંહ મહેતા જુનાગઢમાં રહેતા હતા તેમણે આખું જીવન ભક્તિ કીર્તનમાં વિતાવ્યું હતું સંત કવિઓમાં તેમનું માનભર્યું સ્થાન છે હવે આજની ઘડી રણિયામણી વિશે એક ફકરો આપેલો છે આજની ઘડી રળિયામણી સુંદર ભક્તિ ગીત છે કેવું ગીત છે ભક્તિ ગીત આ ગીતમાં એક સખી અન્ય સખીઓને વ્હાલાજીના આવવાના સમાચાર આપે છે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે યજમાન જે તૈયારી કરે એવી તૈયારી અહીં પ્રભુ આવવાની રાહ જોતી સખીઓ કરે છે આખું વાતાવરણ ભક્તિમય સ્વાગતભર્યું અને ઉત્સાહમય બની રહે છે એટલે કે શ્રી કૃષ્ણના આગમનની તૈયારીઓ ગોપીઓ કરે છે તેવું કવિ નરસિંહ મહેતાએ આજની ઘડી રળિયામણીમાં વર્ણવેલું છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સાહિત્યકાર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ પન્નાલાલ પટેલ પન્નાલાલ નાનાલાલ પટેલ હવે જોઈએ પન્નાલાલ પટેલે પરીક્ષા નામનો એક પાઠ લખેલો છે શું લખ્યું છે ગદ્ય લખેલું છે પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી કે જે રાજસ્થાનમાં તેમનો જન્મ થયો હતો તેમણે ઈડરમાં રહીને માત્ર ચાર ચાર અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે તેમણે નામના મેળવી છે આ પૂછાય જાય કે ભાઈ નીચેનામાંથી કયા સાહિત્યકાર ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક છે તો પન્નાલાલ નાનાલાલ પટેલ છે ત્યારબાદ એમ પૂછે કે ભાઈ નીચેનામાંથી કયા સાહિત્યકાર ગુજરાતના નથી તો પન્નાલાલ નાનાલાલ પટેલ કારણ કે તે રાજસ્થાનના માંડલી જિલ્લાના મૂળના હતા હવે તેમની કૃતિની વાત કરીએ તો વળામણા મળેલા જીવ માનવીની ભવાય એ તેમની જાણીતી નવલકથાઓ છે આ ઉપરાંત તેમણે વાર્તા સંગ્રહો પણ આપેલા છે જેમાં સુખ દુઃખના સાથી વાત્રકના કાંઠે અને ઓરતા જેવા વાર્તા સંગ્રહો કવિ નાનાલાલ પન્નાલાલ નાનાલાલ પટેલે આપેલા છે હવે પરીક્ષાની વાત કરીએ પરીક્ષા પાઠની તો ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ સફળ રહ્યા છે તેમના સર્જનને ધ્યાન ધ્યાનમાં રાખીને તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો છે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે પન્નાલાલ પટેલને ઓગણીસો ને પંચ્યાસીમાં માનવીની ભવાઈ કૃતિ છે નવલકથા છે તેના માટે ત્યારબાદ છે આ કૃતિ વિશે જોઈએ તો ખેતરમાં પેસેલા ઢોરને કાઢતા જતાં પરીક્ષામાં મોડો પડેલો મહાદેવ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થતો હોવાથી ઇન્સ્પેક્ટર એને પરીક્ષામાં બેસવા દે છે આ વાત અહીં રસપ્રદ રીતે કહેવાય છે તમને એમ પૂછે કે ભાઈ મહાદેવ નામનું પાત્ર કઈ કૃતિમાં આવે છે તો પરીક્ષામાં મહાદેવ નામનું પાત્ર આવે છે કે જેના લેખક પન્નાલાલ નાનાલાલ પટેલ છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સાહિત્યકાર અને પરીક્ષામાં પૂછાય ગયેલું છે તેવા સાહિત્યકારની વાત કરીએ તો મનુબહેન ગાંધી મનુબહેન ગાંધી એ લખેલું છે બે ખાનાનો પરિગ્રહ તલાટી અમદાવાદ જિલ્લો બે હજાર સત્તરમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો કે બે ખાનાનો પરિગ્રહ ના સર્જક કોણ છે તો મનુબહેન ગાંધી હવે મનુબહેન ગાંધીનો જન્મ કરાંચીમાં થયો હતો ક્યાં થયો હતો કરાંચીમાં તેઓ મહાદેવભાઈ મહાત્મા ગાંધીના પિતરાયભાઈ જશવંતલાલના પૌત્રી હતા આ પૂછાઈ જાય પરીક્ષામાં કે ભાઈ મનુબહેન ગાંધી કોણ હતા તો મહાદેવ મહાત્મા જે મહાત્મા ગાંધી છે તેના પિતરે ભાઈ જસવંતલાલ છે તેમના પૌત્રી હતા બાપુના અંતેવાસી રહેલા મનુબહેને બાપુના જીવન પ્રસંગો સુંદર શૈલીમાં નિરૂપ્યા છે વિરાટ દર્શન બાપુ મારીમાં તેમણે જાણીતા પુસ્તકો લખેલા છે તમને એમ પૂછે કે ભાઈ બાપુ મારીમાં પુસ્તક કોણે લખેલું છે મનુબહેન ગાંધીએ તમને એમ પૂછે કે ભાઈ વિરાટ દર્શન સાહિત્ય સાહિત્યમાં પુસ્તક કોણું છે મનુબહેન ગાંધીનું છે હવે બે ખાનાનો પરિગ્રહ પાઠ વિશે થોડીક ચર્ચા કરીએ તો આ એક પ્રેરક પ્રસંગ વર્ણન છે મનુબહેન ગાંધીની સગવડો અંગે વિચાર કરીને બાપુ માટે ટ્રેનના ડબ્બાના બે ખાના માંગી લે છે હવાઈ જહાજની મળતી સગવડને નકારીને બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા મનુબહેને બે ખાના માંગ્યા ટ્રેનના બે ડબ્બા માંગ્યા એવી બાપુને ખબર પડતા પૌત્રી બાપુને બાપુ ઠપકો આપે છે એટલે કે બે ડબ્બા નહોતા એકની જરૂર હતી એમ બાપુ એમ કહેતા ગાંધી બાપુ તેમજ સ્ટેશન માસ્તરને બોલાવીને બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડે છે પોતાના ખપ કરતાં એટલે કે પોતાની જરૂરિયાત કરતાં વધારે બાપુ વાપરવું એ ગાંધીજી એટલે કે બાપુને એક પ્રકારની હિંસા ગણતા હતા અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી બે ખાનાના પરિગ્રહ જે કૃતિ છે તેમાં મનોબેયને સારી રીતે વર્ણવેલું છે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલાં તમને જણાવવાનું કે જો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર તમે નવા હોય તો એજ્યુ એન્જલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી અમારા દ્વારા મૂકવામાં આવતા દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ હવે છે ધ્રુવ ભટ્ટ ધ્રુવ ભટ્ટ એ રાનમાં લખેલું છે કાવ્ય શું લખ્યું છે રાનમાં ધ્રુવ ભટ્ટનું પૂરું નામ છે ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ શું છે ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ કે જેમનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો નિંગાળાના મૂળ ક્યાંના છે ધ્રુવ ભટ્ટ નિંગાળાના તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું નીચેનામાંથી કયા સાહિત્યકાર ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે રહી ચૂક્યા છે તો ધ્રુવ ભટ્ટ છે હાલ તેઓ સેવા નિવૃત્તિનું જીવન ગાળે છે તેમની જો કૃતિની વાત કરીએ નવલકથામાં તો કર્ણ લોક તેમની નવલકથા જાણીતી છે સમુદ્રાંતિકે કે તેમની નવલકથા છે તત્વમસી કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તેના ઉપરથી આપણી ગુજરાતી ફિલ્મો બની છે મા રેવા કઈ બની છે રેવા તે ધ્રુવ ભટ્ટની તત્વમસી નવલકથામાંથી બની છે ત્યારબાદ છે આપી અકુપાર એ જેવી સુંદર નવલકથાઓ આ ધ્રુવ ભટ્ટે આપેલી છે આ બધી નવલકથા તમારે યાદ રાખવી પડશે કારણ કે બધી પૂછાય છે પરીક્ષામાં તત્વમસી સમુદ્રાંતિકે કર્ણલોક અકુપાર આ બધી ધ્રુવ ભટ્ટની નવલકથાઓ છે ત્યારબાદ તેમનો કિશોર કથા સંગ્રહની વાત કરીએ તો ખોવાયેલું નગર તે તેમનો કિશોર કથાનો સંગ્રહ છે આ ઉપરાંત તેમણે બે કાવ્ય સંગ્રહો પણ આપેલા છે જેમાં શૃણવંતુ કાવ્ય સંગ્રહ અને ગાય તેના ગીત એ ધ્રુવ ભટ્ટના બે કાવ્ય સંગ્રહો છે આ ત્યારબાદ તેમણે શું આપ્યું સાહિત્યમાં તો અંગ્રેજી હિન્દી મરાઠી અને ઉડિયા ભાષામાં તેમણે અનુવાદો કર્યા છે તેમની કૃતિના આ એક ગૌરવની વાત કહેવાય કારણ કે બધી ભાષાઓમાં તેમણે અનુવાદ કરેલા છે અંગ્રેજી હિન્દી મરાઠી અને ઉડિયા ભાષામાં પણ હવે જોઈએ રાનમાં કૃતિ વિશે ચોમાસું આવશે તો આસપાસના કયા કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં પછી મકાનમાં ને પાનમાં થતાં થતાં આપણા અંતર્મનમાં સુધી પહોંચી જાય છે એવું ધ્રુવ ભટ્ટે રાનમાં કૃતિમાં વર્ણવેલું છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સાહિત્યકાર અને પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહિત્યકાર ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી કે જેમનું ઉપનામ છે ધૂમકેતુ અને તેમણે ભીખુ નામનો પાઠ લખેલો છે આપણા પાઠ્યપુસ્તકમાં હવે જોયા ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુરમાં થયો હતો એટલે કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વીરપુરમાં જન્મ થયો હતો કવિ ગૌરીશંકર જોશીનો ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે એટલે કે નવલિકા ક્ષેત્રે તેમનું ટૂંકી વાર્તા ક્ષેત્રે તેમનું પ્રદાન વિશેષ છે ટૂંકી વાર્તાના જનક એવા ગૌરીશંકર ધૂમકેતુ છે તેમણે આપણને ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વના વાર્તા સંગ્રહોની વાત કરીએ તો તણખા મંડળ ભાગ એકથી ચાર આપેલા છે તો આવું પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયું તો કે ભાઈ તણખા મંડળ કેટલા ભાગમાં છે તો ચાર ભાગમાં છે અને એમ પૂછાઈ ગયું કે ભાઈ તણખા મંડળ ભાગ એકથી ચારના રચયિતા કોણ છે તો ગૌરી શંકર રામ જોશી છે આ ઉપરાંત તેમણે બીજા વીસ જેટલા કાવ્ય સંગ્રહ વાર્તા સંગ્રહો આપેલા છે હવે તેમની મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ કૃતિની વાત કરીએ તો પોસ્ટ ઓફિસ કે જેમાં મુખ્ય પાત્રો છે અલી ડોસા અને મરિયમ એ એના રચયિતા ધૂમકેતુ છે આ મહત્વની કૃતિ છે ત્યારબાદ છે ભૈયા દાદા રજપૂતાણી એક ટૂંકી મુસાફરી જીવનનું પ્રભાત પૃથ્વી અને સ્વર્ગ પૃથ્વી અને સ્વર્ગ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૃથ્વી અને સ્વર્ગ હૃદય પલટો આત્માના આંસુ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેવી તેમણે ટૂંકી વાર્તાઓ આપી છે ટૂંકી વાર્તાના કસબી એવા ધૂમકેતુ છે જેમાં ખાસ યાદ રાખીશું પોસ્ટ ઓફિસ પૃથ્વીને સ્વર્ગ અને આત્માના આંસુ હૃદય પલટો પણ તેમની એક ટૂંકી વાર્તા છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીને સ્વર્ગ ધૂમકેતુની છે તો સ્વર્ગ અને પૃથ્વી કોની છે એ તમારે કૃતિ તમારે નીચે કોમેન્ટ કરવાનું છે હવે જોઈએ ભીખુ વિશે ભીખું પાઠ વિશે ભીખુ ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો છે તે પાત્રનું આલેખન લેખન હૃદય સ્પર્શી બન્યું છે વેચીને ખાવું પોતે વેઠીને પણ માં ભાઈ ભાંડુને વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેમનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે ડાળિયા પણ ખાધા નહોતા પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી માં પાસે અસત્ય ખોટું બોલીને તેના પોતે ધરાઈ ગયો છે એવું તેણે દર્શાવ્યું હતું પણ ભીખુના અંતર અંતરની અમીરાત કહેવાય એના દિલની લાગણી એના વર્તનમાં એ જ રીતે પ્રતિબંધિત થતી લેખકે બતાવેલી છે એટલે કે સમૂહ આ આખું કરુણાંત એવું વાર્તા સંગ્રહિલ આપણને ધૂમકેતોએ આપેલી છે ભીખુ નામની વાર્તા કે એક પાત્ર છે ભીખુનું જે તેમના તે પોતે ભૂખ્યો છે છતાં તેમને ખોટું બોલીને પોતાના માતા પિતા અને પોતાના નાના ભાઈ બહેનને જમાડે છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સાહિત્યકાર અને આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કે જેઓ આપણે કાકા સાહેબ કાલેલકરના ઉપનામથી જાણી જાણીતી જાણીતા છે અને તેમણે જીવન પાથી નામનું એક કૃતિ લખેલી છે પાઠ્યપુસ્તકમાં કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો અને ખાસ કરીને તેઓ કાલેલી ગામમાં થયો હતો મહારાષ્ટ્રના સતારાના કાલેલી ગામમાં તેના ઉપરથી તેમની અટક કાલેલકર જેમની મૂળ અટક શું શું હતી 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 ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાય ગુજરાતી કહ્યા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીચે નામથી કયા સાહિત્યકારનું ઉપનામ સવાય ગુજરાતી છે કાકા સાહેબ કાલેલકરનું સવાય ગુજરાતી બિરુદ કાકા સાહેબ કાલરકરને કોણે આપ્યું ગાંધીજીએ શા માટે કારણ કે તેમણે મહારાષ્ટ્રના બંગાળી હોવા છતાં આપણા ગુજરાતીમાં વિશેષ એવું પ્રદાન આપ્યું એટલે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી કહ્યા છે ત્યારબાદ તેમના ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા દેશ પ્રકૃતિ માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થતો જોવા મળે છે હવે તેમની મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ કૃતિની વાત કરીએ તો હિમાલયનો પ્રવાસ રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવન લીલા જીવન સંસ્કૃતિ વગેરે જેવા તેમના જાણીતા ગ્રંથો છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્યાંક લખી લેજો પરીક્ષામાં અવારનવાર પૂછાય છે હિમાલયનો પ્રવાસ રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવન લીલા જીવન સંસ્કૃતિ તેમના જાણીતા ગ્રંથો છે વિદ્યાર્થી મિત્રો હિમાલયનો પ્રવાસ છે એ ગતાય બાલકૃષ્ણ કાલેજનું છે તો કાશ્મીરનો પ્રવાસ કોણું છે એ તમારે નીચે કોમેન્ટ કરવાનું છે આવે છે જીવનપાથી જીવનપાથી એ સ્મરણ યાત્રા નામની એમની આત્મકથા એમના બાલ્યકાળમાં નમણાં સુરેખ રેખાચિત્રો છે એટલે કે યાત્રાની આ વાત છે જીવનપાથીમાં જે તેમની આત્મકથામાંથી લીધેલું છે તેમાંથી લેવાયેલા જીવનપાથીમાં પ્રામાણિકતાનો પહેલો પાઠ તેમણે પિતા તેમના પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો છે તે તેમણે વેધકતાથી વર્ણવ્યું છે પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષાયથી આ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું જે તેમની કલ્પના શક્તિની બહાર હતું પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં તેમણે જીવનભરનું શિક્ષણ મળતું હોય છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સાહિત્યકાર વિદ્યાર્થી મિત્રો આગળ કોઈ લોક સાહિત્ય નથી પણ એક લોકગીત એક પ્રકારની આપણે ભણવાના છીએ માલમ મોટા અલેસા માર આ કૃતિ એક લોક લોકગીત છે હવે એક પ્રકાર વિશે ભણીએ લોકગીત વિશે તો લોક સાહિત્યમાં કૃતિના રચના વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં ફાળો હોય છે લોક સાહિત્યમાં માનવ જીવનને તળપદા સંવેદનોને સરસ વાંચવા મળતી હોય છે લોકગીત પણ લોક સાહિત્યનો એક પ્રકાર છે જેમાં વિશેષત તમને તળપદા શબ્દો વધારે જોવા મળતા હોય છે હવે માલમ અલેસા મારમાં શું છે આપણી ખામી બાબતે કોઈ મેણું મારે તો દુઃખી થવાને બદલે સુધરવાનો પ્રયત્ન કરીએ તો જીવનમાં આપણે સુખી થઈએ નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ સરસ નિરૂપ આપી શકે એ એ એ તમને નિરૂપણ આ માલમ મારમાં જોવા મળે છે જેમાં ભાભી દિયરને મેણું મારે છે પછી તે સિંહલ એટલે કે શ્રીલંકામાં તે જાય છે કમાવા અને તેના ભાભીના મેણાનો વળતો જવાબ આપે છે માલમ મોટા આલેસા માર એ દરિયાઈ દરિયામાં બેઠા બેઠા હોડીમાં બેઠા બેઠા એક નાયક ગાય છે માલમ મોટા આલેસા માર ત્યારબાદ છે નેક્સ્ટ સાહિત્યકાર પ્રવીણ દરજી આધુનિક સાહિત્યકાર છે કે જેમને વાડો લખેલું છે શું લખ્યું છે બાનો વાડો બાનો વાડોના સર્જક કોણ છે પ્રવીણ દરજી પ્રવીણ દરજીનું પૂરું નામ પ્રવીણ સનીલાલ દરજી છે જેમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો તેમણે સાહિત્યમાં કવિતા નિબંધ વિવેચન ચરિત્ર અનુવાદ સંપાદન અને બાળ સાહિત્યમાં પણ એમને વિવિધ સ્વરૂપોનું અર્પણ કરેલું છે આ બાળ સાહિત્યકાર છે યાદ રાખીશું બાળ સાહિત્યમાં પણ તેમણે પ્રદાન આપેલું છે હવે તેમની કૃતિની વાત કરીએ તો લીલા પર્ણ ઘાસના ફૂલ રવ ગાતા ઝરણા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગાતા ઝરણા કોન કૃતિ છે પ્રવીણ દરજીની ત્યારબાદ છે પંચમ એ તેમના લલિત નિબંધ સંગ્રહો છે હવે તમને એમ પૂછાય છે ભાઈ ગાથા ઝરણા પ્રવીણ દરજીનો કેવા પ્રકારનો સંગ્રહ છે તો લલિત નિબંધનો સંગ્રહ છે યાદ રાખીશું ત્યારબાદ મોસ્ટ ટાઈમ પી તો ગાતા જરણા છે એ વધારે યાદ રાખવાનું થાય છે હવે બાનોવાળો વિશે તમને પૂછાય જાય કે ભાઈ ગાતા જણા સંગ્રહમાંથી આ બાનો વાળો લેવામાં આવ્યું છે જે લલિત નિબંધ છે અને તેમાં બાનું સુરેખ ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે દ્વારા સાથે પણ તેમની વિશિષ્ટ કારણે એકદમ જીવંત બની રહ્યું હોય તેવું આ કૃતિ પ્રવીણ દરજીએ વર્ણવેલું છે બાના ભારતીય જનજીવનમાં પ્રકૃતિ પ્રેમ સહજ રીતે વર્ણાઈ ગયો છે એ પણ અહીં અનુભવી શકાય છે ત્યારબાદ નેક્સ્ટ સાહિત્યકાર જોઈએ કિશોર અંધારિયા કોણ છે કિશોર અંધારિયા કે જેમણે લખેલું છે વલયની અવકાશી સફર શું લખ્યું છે વલયની અવકાશી સફર કિશોર કનૈયાલાલ અંધારિયા કે જેમનો જન્મ ભાવનગરમાં થયો હતો ક્યાં થયો હતો ભાવનગરમાં થયો હતો હવે તેમની નવલકથા એક માત્ર છે હિમખંડ એ કિશોર અંધારિયાનું છે કોણું છે હિમખંડ કિશોર અંધારિયાનો નવલકથા છે ત્યારબાદ એમની લઘુ નવલકથાની વાત કરીએ તો મંગળ અમંગળ એ કિશોર અંધારીયાની લઘુ નવલકથા છે વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથા છે શું છે વિજ્ઞાન કથાના પુસ્તકો તેમણે આપેલા છે વલયની અવકાશી સફર ને ગુજરાતી સાહિત્ય નું પ્રથમ પારિતોષિક મળેલું છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખીશું વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા છે વિજ્ઞાન કથાનો ઉદ્દેશ્ય ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું સુંદર વર્ણન જોવા મળે છે અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય જોવા મળે છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સાહિત્ય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમામે તમામ સાહિત્યકાર આપણે પૂરા કરીએ છીએ આવાના આવા બધું વિડીયો જોવા માટે જોતા રહો એજ્યુઅન્જલ યુટ્યુબ ચેનલને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ